રાજ્યમાં શરૂ થયેલા ઓરી રૂબેલા રસીકરણ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ અભિયાનની શરૂઆત નગરની એસએફ હાઈસ્કૂલમાં જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી ભારતમાં બે હજાર વીસ સુધીમાં ઓરી અને રૂબેલાના નિવારણ અને નિયંત્રણ માટે સરકારે દેશના વીસ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલ ઇન્જેક્ટેબલ અભિયાનમાં પંચાણું ટકાથી વધુ લોકોને આવરી લેવાયા છે ત્યારે આ અભિયાન હેઠળ ગુજરાતમાં નવ માસથી લઈ પંદર વર્ષ સુધીના એક પોઈન્ટ છ કરોડ બાળકોનું રસીકરણ કરવામાં આવશે આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની ચૌદસો છેતાલીસ આંગણવાડી અને શાળાઓના ત્રણ લાખ દસ હજાર બસો અગિયાર વિદ્યાર્થીઓને રસી આપવાની અભિયાનની શરૂઆત નગરની એસ એફ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે સુજલ માયત્રાએ અભિયાનની શરૂઆત કરાવવાની સાથે ઉપસ્થિત વાલીઓને અભિયાનમાં સહકાર આપવાની અપીલ કરી હતી ઓરી અને રૂબીલાની રસી માટેના અભિયાનની શરૂઆત થાય તે પૂર્વે આ રસીને લઈ લોકોને ગેરમાર્ગે દોરતા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજને લઈ લોકોમાં પ્રવર્તમાન ગેરસમજને દૂર કરવા ખુદ રસી મુકાવનારા વિદ્યાર્થીઓએ અપીલ કરી રહ્યા છે ઓરી શરીર પર એ રોગ મારી ફ્રેન્ડને પણ થયો હતો અને ઘરમાંથી બહાર નીકળવાની બીક પણ લાગતી હતી આ રસી મેં એ પણ મુકાવી છે એટલે દરેક વિદ્યાર્થીઓએ દરિયા વગર રસી મુકાવી જોઈએ અને સરકારનું આ ઓરી અને રૂબેલા અભિયાન સફળ બનાવ્યું આજે અમારી સ્કૂલમાં રસી મુકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને એમાં મેં પણ ભાગ લીધો છે મેં પણ મેં પણ રસી મુકાવી છે તેથી તેથી બીજા વિદ્યાર્થીઓને પણ મારે નમ્ર વિનંતી છે કે તેઓ પણ રસી મૂકવાના અભિયાનમાં ભાગ લે અને ઓરી અને રૂબેલાના રોગથી મુક્તિ મેળવે રસી મુકાવ્યા બાદ મને મને પણ કોઈ પણ જાતની તકલીફ થઈ નથી